ગુડ આફ્ટરનૂન યશ યશ તો આજે હિન્દુસ્તાન સિંગ સવારથી જ ફોકસમાં રહ્યું છે એનું કારણ છે કે તેઓ ડિવિડન્ડ આપવા પર વિચાર કરી રહી છે કે કંપનીની આવતીકાલે બોર્ડ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં તેઓ વચગાળાના ડિવિડન્ડ આપવા પર વિચાર કરવા જઈ રહી છે અને અગર જો કંપની વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરે છે તો તેની રેકોર્ડ ડેટ છે તે પંદર જુલાઈ રહેશે હવે કંપનીએ બે હજાર ત્રેવીસ અને બે હજાર બાવીસમાં કેટલું ડિવિડન્ડ અને ક્યારે આપ્યું તેના પર નજર કરી લઈએ તો બે હજાર બાવીસમાં જુલાઈ બે હજાર બાવીસમાં તેમને એકવીસ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી ત્યાં જ નવેમ્બર બે હજાર બાવીસમાં તેમને પંદર પોઈન્ટ પચાસ પૈસા ડિવિડન્ડની જાહેરાત કરીએ છીએ જ્યારે બે હજાર ત્રેવીસમાં ઓલરેડી કંપની બે વાર ડિવિડન્ડ આપી ચૂકી છે કે જાન્યુઆરીમાં તેમણે તેર રૂપિયા પ્રતિશત ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને માર્ચમાં તેમને છવ્વીસ રૂપિયા પ્રતિશ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને હવે કંપની ત્રીજી વખત ફરી વચગાળાનું ડિવિડન્ડ આપવા પર વિચાર કરી રહી છે ત્યાં જ કંપનીનું માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ દેવું છે તે અગિયાર હજાર આઠસોને એકતાલીસ કરોડ છે અને કંપની પાસે કુલ કેશ અને કેશ ઇક્વિપમેન્ટ છે તે દસ હજારને એકસઠ કરોડની છે અને હવે આજે કંપની વચગાળાના ડિવિડન્ડ આપવા પર વિચાર કરી રહી છે આ સમાચાર બાદ આજે શેર લગભગ સાત ટકાથી વધુની તેજી સાથે કારોબાર હાલમાં આપણે જોઈ રહ્યા છીએ બિલકુલ તો